કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે અને આ સમયમાં લોકો પોતાના પરિજનો સાથે સમય વિતાવી રહ્યા છે અને અવનવી પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છે. એવામાં ગુજરાત સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરી પણ આવું જ કંઈક કરી રહ્યા છે અને તેઓ પોતાના દીકરા સાથે અવનવી રમતો રમી રહ્યા છે અને પોતાના દીકરાને ઝાડ પર ચડવાનું શીખવી રહ્યા છે. શંકર ચૌધરીએ આ વિશે ફેસબુકના માધ્યમથી એક પોસ્ટ શેર કરતા જણાવ્યું કે આજના ડિજિટલ યુગમાં બાળકો મોબાઈલ પર ગેમ રમે છે. અમે નાના હતા ત્યારે આંબળી પીપળી પકડદાવ જેવી પરંપરાગત રમતો રમતા હતા, જે સાહસિક ભાવના વિકસિત કરે છે અને સાથે સાથે શારીરિક તંદુરસ્તી પણ આપે છે. આજના બાળકો આ બધું રમવાનું ભૂલી ગયા છે. ત્યારે લોકડાઉનનો સદુપયોગ કરતા મારા પુત્રને ઝાડ પર ચડવાનું શીખવાડ્યું. સોશિયલ મીડિયાના માધ્યમ પર શંકર ચૌધરી દ્વારા મૂકવામાં આવેલા પોસ્ટ પર લોકોએ પોતાના અભિપ્રાયો આપતા પોતાના જૂના દિવસોને યાદ કર્યા અને શંકર ચૌધરીની આ પોસ્ટે કદાચ લાખો લોકોને પોતાના બાળપણના સમયની રમતોની યાદોને પણ પુનર્જીવિત કરી. ગૌતમ જોશી, ગુજરાત તક. यदि आपको हमारा ये वीडियो पसंद आया है तो अपनी राय हमें कमेंट बॉक्स में जरूर बताएं और आप किस प्रकार के वीडियो देखना चाहते हैं यह भी कमेंट सेक्शन में मेंशन करें। गुजरात से जुड़ी हुई बाकी खबरें देखने के लिए जुड़े रहिए गुजरात तक के साथ. नमस्कार.